नमस्कार मित्रों, पहला त्रण चेप्टर जे हता ए आपणे विद्युतने लगता हता। आजे आपणे चौथुं चेप्टर जोवानुं छे, गतिमान वीजभार अने चुंबकत्व, जे मेग्नेटने लगतुं छे अने एमां गतिमान वीजभारनी पण वात थशे। आपणे चौथुं अने पांचमुं चेप्टर छे ए आखुं चुंबकने लगतुं छे। पहला त्रण चेप्टर छे ए आखा विद्युतने लगता छे। पछी छे छ सात ए आपणा एसी करंट अने डीसी करंट ने ए बधाने लगता क्वेश्चन्स छे। बराबर, तो अहीं आगळ फर्स्ट क्वेश्चन छे कि ओस्ट्रेडनुं अवलोकन जणावो। धोरण 10માં આપણે આ અવલોકન પણ ભણી ગયા છે। આકૃતિમાં બે આકૃતિ અહીં આગળ દર્શાવેલી છે। બંને આકૃતિની અંદર વાહક તાર સાથે વિદ્યુત કોષનું એટલે કે બેટરીનું જોડાણ કરેલું છે। પહેલી આકૃતિમાં તમે જુઓ કે એક કળ છે, બેટરી સાથે નેગેટિવ સાઇડ એક સ્વિચ જોડેલી છે અને વિદ્યુત ચુંબકીય સોય પણ વાહક તાર પાસે રાખેલી છે। સોય કેવી છે? અત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયેલી છે, એ તો પૃથ્વીના મેગ્નેટ પ્રમાણે જ સ્થિર થયેલી હોય। પણ જ્યારે સ્વિચ દબાવીએ ત્યારે તારમાંથી શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ચુંબકીય સોયનું કોણાવર્તન થાય। તો પહેલી આકૃતિમાં જે સોય દેખાય છે તમને, એનાથી બીજી આકૃતિમાં સોય છે એની ડાયરેક્શન ફરી ગઈ એવું દેખાય છે આપણને। તો સોયનું કોણાવર્તન થાય અને એને સમલંબતલમાં રહેલ કાલ્પનિક વર્તુળના સ્પર્શક રૂપે હોય છે એ આકૃતિમાં એકમાં બતાવેલ છે। સોયની તારની ખૂબ જ નજીક હોવાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અવગણી શકીએ। જો પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયનું કોણાવર્તન પણ શું થાય? તો કે ઉલટાઈ જાય છે, જે આકૃતિ બીમાં આપણે બતાવેલું છે। બરાબર, જે સોય અત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં હોય એ આખું કોણાવર્તન થઈ અને ઉલટાઈ જતી હોય છે। પ્રવાહ વધારતા ચુંબકીય સોયને તારની નજીક લાવતા કોણાવર્તન પણ વધતું જાય છે। આમ એટલું આપણને ખ્યાલ આવે કે ગતિમાન વીજભાર ક્યાં છે? ગતિમાન વીજભાર તો કે જે આપણો સળિયો છે, જે તાર છે એનાથી અંદર પસાર થતા વીજભાર, જે ઇલેક્ટ્રોન છે, તો એ કેવા છે? ઇલેક્ટ્રોન હંમેશા ગતિમાન હોય, તો ગતિમાન વીજભાર અથવા તો પ્રવાહ એની આસપાસ હંમેશા પોતેની આસપાસ શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। તો આ અવલોકન ઉપરથી આપણને શું ખ્યાલ આવે કે કોઈ પણ તારમાંથી કે કોઈ પણ કંડક્ટરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, કોઈ પણ કંડક્ટરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર વિદ્યુત જે હતું એની અંદર પણ આપણે આનું અવલોકન જોયું હતું, જેની અંદર આપણે વિદ્યુતચુંબક પ્રેરણ એની વાત આપણે કરી હતી, એના ઉપરથી મોટરની વાત કરેલી હતી ધોરણ 10માં। તો આ બધી વસ્તુ આપણે અહીંયા પણ સ્ટડી થોડી ઘણી કરવાની રહેશે। ઓસ્ટ્રેલિયા અવલોકન કર્યું, ત્યારબાદ ક્યાં ક્યાં વૈજ્ઞાનિકોના સંશોધન થયા અને કોણીએ કયા નિયમો આપ્યા છે? તો કે ઓસ્ટ્રેલિયાના અવલોકન બાદ ઘણા બધા વૈજ્ઞાનિકો આવી ગયા। 1864ની અંદર મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેણે વિદ્યુત અને ચુંબકીય બંનેનું નિયમોનું પાલન કરે એ નિયમને તપાસ્યા। ત્યારબાદ એવી અનુભૂતિ કરી કે પ્રકાશ પણ શું છે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગ જ છે। કોણે આ બધું ફાઇન્ડ કર્યું હતું? મેક્સવેલે। ત્યારબાદ હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક આવ્યો, જેની રેડિયો તરંગની શોધ કરેલી હતી। 19મી સદીમાં આપણા ભારતના વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝ આવ્યા, જેને અથવા બીજા વૈજ્ઞાનિક હતા માર્કોની, એની રેડિયો તરંગ ઉત્પન્ન કર્યા। તો આ બધી વિસ્તૃત વાતે આપણે ખ્યાલ છે। ત્યારબાદ તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણને ખ્યાલ આવ્યું ઓસ્ટ્રેલિયાના અવલોકન ઉપરથી, કે ભાઈ સોય કોણાવર્તન બતાવે છે તો એના ઉપરથી આપણને એટલી ખ્યાલ આવી ગઈ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। તો એનો પ્રયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો અહીંયા આગળ એક આપણે આપેલું છે કે એક લાંબા સુરેખ વાહક તાર લેવાનો અને પુસ્તકના પાનાના પૃષ્ઠને લંબરૂપે, મતલબ કે જે પુસ્તક હોય એ સમતલ હશે એને ઉપર લંબરૂપે, એટલે કે વચ્ચેથી એ કરંટ જતો હશે। તો પુસ્તકના પાનાના સમતલમાં બે આકૃતિ તમને પહેલી અને બીજી જે દર્શાવેલી છે એમાં ગોળાકાર ચુંબકીય સોયને મૂકેલી છે, એ ભ્રમણ કરતી આપણે દર્શાવેલી છે। તો એમાં જે પહેલું જે ડોટ બતાવેલું છે, ધ્યાન રાખો, એવી એક આપણને ચુંબકીય ક્ષેત્ર રેખા આપણને મળતી હોય છે। આપણે ધોરણ 10માં જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણી ગયા છે, એ મુજબ શું થતું હોય કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ જાય, કરંટ જે દિશામાં જતો એ દિશામાં આપણે અંગૂઠો રાખીએ તો આંગળીઓ શું બતાવે છે? જે પાંચ ચારે ચાર આંગળીઓ છે એ શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે અથવા તો વિદ્યુત પ્રેરણ બતાવતું હોય છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ બતાવતું હોય। તો અહીંયા આગળ પહેલી ડોટ વડે બતાવે છે, બીજી ક્રોસ વડે બતાવેલું છે, તો એનો કાંઈક મતલબ થતો હોય તો એ મતલબ અહીંયા આગળ આપણે આપેલો છે કે પૃષ્ઠમાંથી બહાર આવતા વિદ્યુત પ્રવાહ જો
સમતલ હોય પુસ્તકના પાનાનો આપણે લઈએ અને એ સમતલને આપણે લઈએ અને એમાં જો પ્રવાહ બહાર આવતો હોય, વિદ્યુત પ્રવાહ બહાર આવતો હોય અથવા તો વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર જો એ બહાર તરફ આવતું હોય તો ડોટ વડે બતાવવામાં આવે, અને જો પૃષ્ઠમાં અંદર તરફ જતું હોય એટલે કે પ્રવેશતું હોય, પછી એ કોઈ પણ હોય, વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય છે, એને ચોકડી વડે એટલે કે ક્રોસ વડે બતાવવામાં આવતું હોય છે. જો ડોટ હોય તો બહાર આવતા પ્રવાહ કે ક્ષેત્ર છે, આ ધ્યાન રાખવાનું, અને જો ક્રોસ હોય તો અંદર જતા પ્રવાહ કે ક્ષેત્ર છે. બરાબર, તો અહીંયા આગળ પેલું છે એ ડોટ છે, ડોટ એનો મતલબ કે અંદર જતા પ્રવાહ, અને ક્રોસ એટલે બહાર આવતા. આ એટલા માટે યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે હવે આકૃતિઓ બધી આવશે તો એમાં માત્ર ડોટ અને ક્રોસ વડે જ ઇન્ડિકેટ કરેલું હશે. જો ડોટ હોય તો અંદર તરફ જતું, જો ક્રોસ હોય તો બહાર તરફ, પછી એ વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, કોઈ પણ વસ્તુ હોય જો ડોટ વડે બતાવેલું હોય તો બહાર આવતું અને ક્રોસ વડે બતાવેલું હોય તો અંદર જતું. બરાબર, આ વસ્તુ યાદ રાખજો, ડોટ વડે બતાવેલું હોય તો બહાર આવતું અને ક્રોસ વડે અંદર જતું બતાવેલું હોય છે. બરાબર, ધ્યાન રાખજો ખાસ. ત્યારબાદ છે ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ, મેગ્નેટિક ફિલ્ડ એન્ડ લોરેન્ઝ ફોર્સ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વીડી વેગથી ગતિ કરતા, વીડી એટલે ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારના બળનું સૂત્ર, તો આપણને એક સૂત્ર ભણી ગયા, જે બરાબર એન ઈ વી ડી, જે બરાબર એન ઈ વી ડી, જે બરાબર શું લખાય, વિદ્યુત પ્રવાહ ઘનતા આઈ બાય એ, તો આઈ બાય એ ઇઝ ઇક્વલ ટુ એન ઈ વી ડી, I by A is equal to N E V D, એમાં આઈને સૂત્રણ કરતાં બનાવો તો N A V D into Q આપણે લખી શકાય. બરાબર, A D V D N E V D into A લખી શકાય. હવે આ બે બાજુ DL વડે સૂક્ષ્મ આપણે ખંડ લેવાનો છે, લંબાઈ લઈ છે પણ એ સૂક્ષ્મ ખંડની લેવાની છે, તો બે બાજુ DL વડે આપણે શું કર્યું, મલ્ટીપ્લાય કર્યું. હવે IDL જે પ્રવાહખંડ છે એના લીધે ચુંબકીય ક્ષેત્રમાં આપણને બળ લાગે, તો બળનું સૂત્ર આપણને ખ્યાલ છે, બળનું સૂત્ર શું છે, F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B. શું લખી શકાય, IL ક્રોસ B, આવું આપણે ધોરણ 10માં ભણી ગયા હતા. એ ફોર્સ જે લાગે છે એ કેટલો લાગે છે, IL ક્રોસ B જેટલો લાગે, પણ અહીંયા આગળ સૂક્ષ્મ પ્રવાહખંડ લીધો છે તો IDL ક્રોસ B, તો બળ પણ કેટલું લાગે, સૂક્ષ્મ બળ લાગે એટલે કે DF જેટલું બળ લાગે, તો IDL ક્રોસ B. ક્રોસ પ્રોડક્ટ એટલા માટે કેમ કે અહીંયા આગળ બધી કેવી રાશિ છે, સદિશ રાશિ, જે પ્રવાહખંડ DL લીધો છે એ પણ કેવી રાશિ, સદિશ રાશિ. B જે ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, B એટલે ચુંબકીય ક્ષેત્ર, એ પણ કેવી રાશિ, સદિશ રાશિ, તો બળ પણ કેવી રાશિ, સદિશ રાશિ, એટલે બે સદિશ રાશિનો ગુણાકાર હંમેશા સદિશ રાશિ જ આવે. બરાબર, બે સદિશનો ક્રોસ ગુણાકાર હંમેશા સદિશ, અને અહીંયા આગળ ક્રોસ ગુણાકાર બતાવે છે. ધ્યાન રાખજો, ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ અહીંયા આગળ જે આપણે 11માં ભણી ગયા એના વડે કરવાનું છે. હવે આઈડીએલની કિંમત આપણને ખ્યાલ છે, શું છે, એન એ વી ડી ઇન્ટુ ક્યુ ઇન્ટુ ડીએલ. બરાબર, તો એ કિંમત આપણે મૂકીએ છીએ. હવે એની અંદર જે ડીએલ છે, વિદ્યુત પ્રવાહખંડ છે, સૂક્ષ્મ નાનો ખંડ છે, તો હંમેશા ઇલેક્ટ્રોન એ ખંડની દિશામાં જતો હોય, નાના ટુકડાની દિશામાં હોય. નાનો ટુકડો આપણે લઈએ તો નાના ટુકડાની અંદર વિદ્યુત પ્રવાહ જે પણ જાય છે, વિદ્યુત પ્રવાહ એની દિશા એ ડીએલ ખંડની દિશાની અંદર હોય, તો વિદ્યુત પ્રવાહ કેના લીધે રચાય, તો કે કોઈ પણ એના વેગની દિશાની અંદર આપણને મળતું હોય. તો ડીએલ અને વીની દિશા કેવી થાય, એક જ સરખી થાય, તો ડીએલનો સદિશ આપણે વીને ઇન્ડિકેટ કરી શકીએ, તો ડીએફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, એન એ ક્યુ ડીએલ, કાઉન્સમાં આપણે શું લખી શકાય, વી ક્રોસ બી. તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર, ડ્રિફ્ટ વેગ અથવા તો જે વેગ જે આપણે મળે છે વીજભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર, એનો જે ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો આપણને ત્રીજી રાશિ શું મળે, બળ મળતું હોય. એટલે એને ડીએલ બરાબર ડીએલના તારમાં વીજભારની સંખ્યા બતાવી દે. આપણને આખા વીજભાર, ક્યુ વીજભાર ઉપર આપણને ચુંબકીય બળ જોતું હોય તો એફ બરાબર શું લખી શકીએ, ડીએફ બાય એને ડીએલ. શું લખી શકીએ, ડીએફ બાય એને ડીએલ. ડીએફની કિંમત આપણને ખ્યાલ છે, એન એ ડીએલ ઇન્ટુ ક્યુ અપો ઇન્ટુ વી ક્રોસ બી અપોન એને ડીએલ. તો એને ડીએલ એન એને ડીએલ કેન્સલ, તો વધે શું, ક્યુ વી ક્રોસ બી, જેને કહેવાય લોરેન્ઝ બળ. ચુંબકીય ક્ષેત્ર માટેનું લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે
प्रूव करेलू छे। तो नव बळ आपणने आव्युं के वीजभार उपर लागतुं बळ केटलुं, तो F इज इक्वल टू क्यू वी क्रॉस बी। आ वस्तु मगजमां क्लियर राखजो, वीजभार उपर लागतुं बळ केटलुं, क्यू वी क्रॉस बी। क्रॉस प्रोडक्ट याद राखजो खास, क्रॉस प्रोडक्ट याद राखजो खास, एफ केटलो लागे, बळ केटलुं लागे, वी क्रॉस बी जेटलुं। हवे चुंबकीय क्षेत्र में वीजभार पर लागता बळनी लाक्षणिकता आपणे केवी होय, चुंबकीय क्षेत्र बी એમાં વી વેગથી ગતિ કરતો વીજભાર ક્યૂ અને એના ઉપર લાગતું બળ, તો એ બળ કેના વડે દર્શાવી શકાય, તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યૂ વી ક્રોસ બી। જ્યાં આગળ આપણે ક્રોસ પ્રોડક્ટ દૂર કરીએ તો શું આવે, સાઇન થીટા આવે, ડોટ પ્રોડક્ટ દૂર કરીએ તો શું આવે, કોસ થીટા આવે, તો એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ક્યૂ વી બી। ક્રોસ પ્રોડક્ટ દૂર કરો અને તો સદિશ પણ નીકળી જાય તો શું લખી શકાય, સાઇન થીટા, તો એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ક્યુ વી બી સાઇન થીટા। અને થીટા એ શું છે, વી અને બી વચ્ચેનો ખૂણો છે, મતલબ કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે। લાક્ષણિકતા આપણે જોવી હોય તો ચુંબકીય બળ એ ક્યુ વી અને બી, ચુંબકીય બળ જે એફ છે એ ક્યુ વી અને બી, વીજભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર આ ત્રણેય ઉપર આધાર રાખે છે। કેમ કે અહીંયા આગળ જે આપણે ઇક્વેશન લખ્યું બળનું ઇક્વેશન, એમાં ક્યુ પણ આવે છે, વી પણ આવે છે અને બી પણ આવે છે, તો એનો મતલબ શું થયો, લાક્ષણિકતા કે જે પણ કાંઈ ચુંબકીય બળ લાગે એ વીજભાર ઉપર આધાર રાખે છે, એના વેગ ઉપર પણ આધાર રાખે છે અને એમાં લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર ઉપર પણ આધાર રાખે છે। ઋણ વીજભાર પર લાગતું બળ ધન વીજભાર પર લાગતા બળની કેવું હોય, વિરુદ્ધ દિશામાં હોય, એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ક્રોસ વી। જો ધ્યાન રાખજો, અહીંયા વી ક્રોસ બી લખ્યું, ત્યાં આગળ શું લખ્યું, બી ક્રોસ વી, એટલે દિશા કેવી થાય, ફરી જાય, દિશા ઉલટાઈ જાય છે। સેકન્ડ કન્ડિશન, સેકન્ડ લાક્ષણિકતા શું છે, તો કે એફ એમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ક્યુ વી બી સાઇન થીટા, અથવા તો સદિશ સ્વરૂપે લખો તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી। તો એફ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં વી અને બી ચુંબકીય ક્ષેત્રનો કેવો ગુણાકાર છે, સદિશ ગુણાકાર છે। તો થીટા બરાબર 0 લ્યો અથવા તો થીટા બરાબર 180 લ્યો તો બળ કેવું લાગે, 0, કેમ કે સાઇન 0 0 અને સાઇન 180 પણ શું થાય, 0। એનો મતલબ એવો થયો કે જો વી અને બી વચ્ચેનો ખૂણો 0 હોય અથવા એકબીજાને સમાન હોય, વી અને બી એક જ દિશામાં હોય, અથવા તો વી અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, બરાબર, ધ્યાન રાખજો, વી ક્રોસ બીમાં, એફ એમ ઇઝ ઇક્વલ ટુ વી ક્રોસ બીમાં, જો વી અને બી મતલબ કે વીજભારનો વેગ અને વીજભાર ચુંબકીય ક્ષેત્ર જો બંને એક જ ડાયરેક્શનની અંદર હોય તો થીટા 0, અને જો એકબીજાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય તો થીટા 180। એનો મતલબ કે સમાંતર કે પ્રતિ સમાંતર હોય, સમાંતર કે પ્રતિ સમાંતર, કોણ, વીજભારનો વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી, જો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો બંનેને વચ્ચે ખૂણો કેટલો બને, 0 અથવા તો 180, અને એ પ્રમાણે જો ક્રોસ પ્રોડક્ટ દૂર કરવા જઈએ તો સાઇન 0 0 અને સાઇન 180 0, તો કોઈ જ જાતનું બળ લાગતું નથી। વીજભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર જો સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો કોઈ જ જાતનું બળ લાગતું નથી, આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો। જો વીજભાર ગતિ ન કરતો હોય, એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ 0 ન હોય, બરાબર, વીજભાર ગતિ કરતો ન હોય, એનો મતલબ કે વી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ચુંબકીય બળ એફ એમ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ક્યુ વી બી સાઇન થીટા, વી બરાબર 0 લ્યો તો એનો મતલબ એફ એમ પણ 0 થાય, એનો મતલબ કે વીજભાર ગતિ કરતો હોવો જોઈએ ફરજિયાતપણે। જો ગતિ કરશે વીજભાર તો જ એના ઉપર બળ લાગશે, અધરવાઇઝ બળ લાગશે નહીં। તો એનો મતલબ કે જો વી 0 તો એફ પણ 0, બરાબર, વી 0 તો એફ પણ 0, તો આ એની લાક્ષણિકતાઓ છે બધી। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની જો વ્યાખ્યા કેવી હોય તો સૂત્ર ઉપરથી જ કહી શકાય, એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ક્યુ વી ક્રોસ બી, અને વી ક્રોસ બીમાં ક્રોસ પ્રોડક્ટ દૂર કરો તો શું આવે, સાઇન થીટા, તો એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, શું લખી શકાય, ક્યુ વી બી સાઇન થીટા। એમાં આપણે બી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપણે જોવી છે તો બીને સૂત્રણ કરતા બનાવો, તો બી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ વી સાઇન થીટા। સમીકરણ જે ઉપરનું છે એની અંદર ક્યુ બરાબર 1 કુલમ લઈ લો વીજભાર, વેગ એનો 1 મીટર પ્રતિ સેકન્ડ લ્યો, સાઇન થીટા બરાબર 90 લ્યો, જેને લીધે સાઇન 90 શું આવી જાય, 1 આવી જાય, તો એફ બરાબર શું થશે, બી। તો ક્ષેત્રને કેવું હોય, લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા વીજભાર પર, ધ્યાન રાખજો, ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વીજભાર ઉપર લાગતા ચુંબકીય બળને શું કહેવાય, તો કે તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર બી કહેવામાં આવે છે। એને એકમની વાત કરવી હોય SI એકમની, તો બીનો એકમ એફ બાય ક્યુ વી બી સાઇન થીટા ઉપરથી,
એફનો એકમ 1 ન્યૂટન, ક્યુનો એકમ 1 કુલમ, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સાઇન થીટાનો એકમ ન થાય ઇન્ટુ 1, તો 1 ન્યૂટન પર કુલમ ઇન્ટુ સેકન્ડ, કુલમ ઇન્ટુ મીટર પર સેકન્ડ, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ન્યૂટન સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર, ન્યૂટન સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીકલ, અથવા તો એને નિકોલ ટેસ્લા પણ કહેવામાં આવે છે. તો ન્યૂટન પર, ચલો કુલમ ઇન્ટુ સેકન્ડ, કુલમ પર સેકન્ડ એને એમ્પિયર પણ કહી શકાય, કુલમ પર સેકન્ડ એને એમ્પિયર પણ કહી શકાય. તો બીજો એકમ પણ થાય ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, જેને એક ટેસ્લા પણ કહી શકાય. અને બીનો એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ગોસ પણ છે, જે નાનો એકમ છે. તો એક ગોસ બરાબર કેટલા ટેસ્લા? 10^-4 ટેસ્લા, અને ટેસ્લાની સંજ્ઞા ટી વડે ઇન્ડિકેટ કરાય. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું ટેસ્લા થશે? ધ્યાન રાખજો, નિકોલ ટેસ્લા નામના વૈજ્ઞાનિકે આ બધું ફાઇન કરેલું હતું, એટલે એને ટેસ્લા એનો એકમ દેવામાં આવ્યો છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, નાનો એકમ ગોસ, એક ગોસ બરાબર કેટલા ટેસ્લા? તો કે 10^-4 ટેસ્લા. ઓકે, બીજો એકમ શું થાય? ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર, અથવા તો ન્યૂટન પર સેકન્ડ ઇન્ટુ મીટર, બરાબર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર, એવી રીતે પણ આપણે એને કહી શકીએ. ત્યારબાદ લોરેન્સ બળ એટલે શું અને એના માટેનું સૂત્ર? તો કે જ્યારે બંને ક્ષેત્ર હાજર હોય, ફરજિયાત. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર પણ હાજર હોવું જોઈએ, ચુંબકીય ક્ષેત્ર પણ હાજર હોવું જોઈએ. જો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને હાજર હોય, એવા વિસ્તારમાંથી જો કોઈ કણ પસાર થાય, વીજભારિત કણ પસાર થાય, એટલે કે કોઈ ઇલેક્ટ્રોન પસાર થાય, તો એના ઉપર જે બળ લાગે એને શું કહેવાય? તો કે લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતાં ક્યુ વીજભાર પર લાગતું વિદ્યુત બળ એફ ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખીએ? ક્યુ ઇન્ટુ ઈ. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે કહીએ છીએ કે વીજભાર ઉપર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? ક્યુ ઇન્ટુ ઈ. અને કેની અંદર? એ વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્રમાં બળ કેવી રીતે લાગે? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. ચુંબકીય ક્ષેત્રમાં હમણાં જ આપણે જોયું કેવી રીતે બળ લાગે? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. બંનેનો શું કરી દો? સરવાળો, જેને શું કહેવાય? લોરેન્સ બળ કહેવાય. વ્યાખ્યામાં જ આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય ત્યારે એના ઉપર લાગતું ટોટલ બળ, કુલ બળ. તો એ વિદ્યુત ઉપર બળ લાગે છે ક્યુ ઈ, ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગે છે ક્યુ વી ક્રોસ બી. બંનેનો સરવાળો કરી દો તો ક્યુ ઈ પ્લસ ક્યુ વી ક્રોસ બી, જેમાં ક્યુને કોમન કાઢી લ્યો, તો ઈ પ્લસ વી ક્રોસ બી, જેને આપણે શું કહી શકીએ? લોરેન્સ બળ કહી શકાય. શું કહી શકાય? લોરેન્સ બળ કહી શકાય. ત્યારબાદ છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વીજભારિત સુગ્રેક સળિયા ઉપર લાગતા બળનું સૂત્ર. મતલબ કે કોઈ સળિયો હોય તો સળિયા ઉપર જો વીજભારની વાત કરે તો બળ કેટલું લાગે? ક્યુ વી ક્રોસ બી. પણ જ્યારે સળિયાની વાત કરશે ત્યારે એની ઉપર કંઈક અલગ રીતે બળ લાગશે. જોકે ધોરણ 10માં આપણે આ ભણી પણ ગયા છીએ કે ભાઈ કોઈ એક આડ, એ આડછેદવાળો એક સળિયો છે જેને લંબાઈ L છે. ઓકે, L લંબાઈનો સળિયો છે અને સળિયામાં પ્રવાહ છે ધન Y દિશામાં જાય છે. ઓકે, Y દિશામાં આગળ વધે છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? Z દિશામાં છે. અને બળ કઈ દિશામાં લાગશે? તો કે X દિશાની અંદર લાગશે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD છે. બધા ઇલેક્ટ્રોન ધન દિશામાં, કઈ દિશામાં? X ડાયરેક્શનમાં એના ઉપર ચુંબકીય બળ લાગતું હોય છે. તો F ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ? VD ક્રોસ B. માઇનસ E શા માટે? તો કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે એટલા માટે માઇનસ ઈ લખેલો છે. હવે N એ એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો L લંબાઈમાં કેટલા થાય? તો કે N ઇઝ ઇક્વલ ટુ N ક્રોસ કદ, એટલે કે N A L. A L એટલે A એટલે એરિયા, ને L એટલે લંબાઈ. તો ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ કરો એટલે શું મળે તમને? કદ મળે. ઇન્ટુ કદ બરાબર શું લખાય? A ઇન્ટુ L, અને એનના N લખેલા છે. ફોર્સ બરાબર શું લખાય? N ઇન્ટુ F, મતલબ કે એના ઉપર આટલા કદમાં જેટલા પણ ઇલેક્ટ્રોન છે એના ઉપર બળ લાગે એટલે ટોટલ બળ બરાબર શું લખી શકાય? N કેપિટલ N ઇન્ટુ F. તો કેપિટલ N બરાબર આપણને ખબર છે N A L, અને F બરાબર ખબર છે માઇનસ E VD ક્રોસ B. ચલો, એના ઉપરથી E ને બહાર કાઢી લ્યો, L ને અંદર આપી દીધું છે, VD અને L ક્રોસ B આપણે લખેલું છે. તો આ L બરાબર શું લખી શકાય? એ પ્રવાહની દિશામાં પ્રવાહખંડ છે જે સદિશ સ્વરૂપે હોય. તો L માઇનસ L VD બરાબર શું લખાય? VD ઇન્ટુ L લખી શકાય કે? ઓકે, ચાલો. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ N A E, કૌંસમાં શું લખાય? VD ઇન્ટુ L ક્રોસ B. N A E VD, કૌંસમાં શું લખાય? L ક્રોસ B. N A E VD બરાબર શું લખાય? I બરાબર શું લખાય? N E VD ઇન્ટુ A. J બરાબર શું લખાય? I બાય A.
आई बराबर शू लखाय एनई वीडी इंटू ए, तो अँ आग आप करंट मे करंट बराबर शू लखाय एनई वीडी इंटू ए, तो एफ इज इक्वल टू शू लखाय आई काउंस में एल क्रॉस बी। ध्यान रखो आई काउंस में एल क्रॉस बी, वीजभार पर बल लगे तो एफ इज इक्वल टू क्यू वी क्रॉस बी आए। ध्यान रखो वीजभार पर लगत बल तो वी क्रॉस बी, पर जयरे विद्युत प्रवाहधारित सुरेख सड़ियों होना पर बड़ के लगे तो कि एफ इज इक्वल टू आई एल क्रॉस बी, क्रॉस प्रोडक्ट दूर करो तो आई एल बी आई एल साइन थीटा, सड़िया पर के बड़ लगे बी आई एल साइन थीटा, वीजभार पर के बड़ लगे क्यू वी बी साइन थीटा। ध्यान रखो वीजभार पर बड़ लगे क्यू वी बी साइन थीटा, જ્યારે સળિયા ઉપર બળ લાગે છે બી આઈ એલ સાઇન થીટા, બરાબર? આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો, થીટા શું છે? બી અને આઈ વચ્ચેનો ખૂણો છે। એના કિસ્સા લખવા હોય તો આપણે કેવી રીતે, થીટા બરાબર જો 0 ને 180 હોય, મતલબમાં કે અહીંયા આગળ જે એલ લંબાઈ બરાબર અને ચુંબકીય ક્ષેત્ર જો બંને એક જ ડાયરેક્શનમાં હોય, અહીંયા આગળ જુઓ બે કેવા છે, એકબીજાને પરપેન્ડિક્યુલર છે। વાય દિશાની અંદર જુઓ વાય ડાયરેક્શનમાં શું છે, આઈ એલ છે, તો એલ ત્યાં આગળ આપેલો છે, અને બી ડાયરેક્શન ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં, ઝેડ ડાયરેક્શન, બે વચ્ચે કેટલો 90 એંગલ બને, એટલે આની ઉપર આપણને બળ લાગે છે। ઓકે થેન્ક યુ, તો અહીંયા આગળ આ બળ લાગે છે તો થીટા બરાબર 0 અથવા તો 180 હોય તો એનો મતલબ કે જો બે એક ડાયરેક્શનમાં કે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ચુંબકીય ક્ષેત્રને, સળિયો છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એના ઉપર બળ લાગતું નથી, મતલબ કે બળ બરાબર 0। પણ જો 90 હોય, અહીંયા આગળ જે દેખાય છે કેટલું છે, 90 ડિગ્રી છે, તો થીટા બરાબર જો 90 હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ સાઇન 90, સાઇન 90 બરાબર આપણને ખ્યાલ છે શું થાય, 1 થશે, તો એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ, શું લખી શકાય, મહત્તમ બળ લાગે જ્યારે થીટા 90 હોય ત્યારે મહત્તમ બળ લાગે કેટલું, એફ ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ, કેટલું લાગે છે બી આઈ એલ। ત્યારબાદ છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, મોશન ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, સમાન ચુંબકીય ક્ષેત્ર, ચલો અહીંયા ક્રોસ વડે બતાવેલું છે તો એનો મતલબ શું થયો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં જતું હોય, અંદર આવતું હોય બહાર જતું હોય, તો કે બહાર આવતું હોય બરાબર, ક્રોસ હોય તો બહાર અને ડોટ હોય તો અંદર તરફ જતું હોય, સોરી જોઈ લઈએ એકવાર, તો કે ક્રોસ હોય, ચલો અહીંયા આગળ ક્રોસ છે તો અંદર તરફ જાય છે, સોરી ક્રોસ છે તો અંદર તરફ જતા પ્રવાહો અને ડોટ છે તો બહાર આવતા પ્રવાહો છે, તો અહીંયા આગળ શું આપણે બતાવેલું છે, તો કે ક્રોસ વડે એટલે કે બહાર આવતા પ્રવાહો છે। ચલો હવે અહીંયા આગળ સમાન ચુંબકીય ક્ષેત્રમાં બી ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વીજભારમાં ક્યુ ઉપર કેટલું બળ લાગે છે, ક્યુ વી ક્રોસ બી બળ લાગે છે, આ બળ કેવું છે, કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, કેન્દ્રગામી આપણને ભણી ગયા છે, ક્યુ વી ક્રોસ બી કેન્દ્રગામી બળ આપણે ભણ્યા છે ધોરણ 11ની અંદર બરાબર, યુનિફોર્મ સર્ક્યુલેશન મોશન એટલે કે નિયમિત વર્તુળમય ગતિ, ત્યાં આગળ આ ક્વેશ્ચન્સ મેં ઘણીવાર પૂછેલો પણ છે, આ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તું હોય અને વીજભાર ક્યુને વર્તુળાકાર પથ પર ગતિ કરાવતું હોય, વી અને બી એકબીજાને કહેવાય છે લંબરૂપે, વીની ડાયરેક્શન અને બીની ડાયરેક્શન કેવી છે, એકબીજાને લંબરૂપે થતી હોય છે એટલે નિયમિત વર્તુળાકાર ગતિ કરતું હોય, તો આમ નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે, ચુંબકીય બળ। હવે ચુંબકીય બળ કેટલું લાગે વીજભાર ઉપર, ક્યુ વી બી સાઇન થીટા, સાઇન તો કેટલો બને છે અહીંયા 90 ડિગ્રી બને છે, સાઇન 91 થશે, તો એનો મતલબ કે કેન્દ્રગામી બળ બરાબર સૂત્ર શું છે, એમ વી સ્ક્વેર અપોન આર, કેન્દ્રગામી બળ કેનું કોણ પૂરું પાડે છે, ચુંબકીય બળ, તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ, તો એમ વી સ્ક્વેર બાય આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી, એમ વી સ્ક્વેર આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી, આરને સૂત્રનો કરતા બનાવો તો એમ વી બાય ક્યુ બી, બે બાજુ વી વી કેન્સલ કરી નાખો તો આર ઇઝ ઇક્વલ ટુ એમ વી બાય ક્યુ બી, સમીકરણ એક। પણ આપણને એ પણ ખબર છે કે એમ ઇન્ટુ વી, જેને શું કહેવાય, વેગમાન કહેવાય, પી બરાબર એમ વી, વેગમાનનું સૂત્ર છે પી બરાબર એમ વી, તો ત્યાં આગળ વેગમાન પણ આપણે મૂકી શકીએ, તો આર ઇઝ ઇક્વલ ટુ પી બાય બી ઇન્ટુ ક્યુ, જે આપણને બતાવે છે કે શું, વેગમાન જેમ જેમ વધે એમ વર્તુળની ત્રિજ્યા મોટી થતી જાય, જેમ જેમ વેગમાન વધતું જાય બરાબર, જેમ જેમ રાઉન્ડ આકારે ફરતું જાય એમ વેગમાન જો વધે તો એની ત્રિજ્યામાં પણ વધારો થતો જાય, ત્રિજ્યા પણ મોટી થતી જાય। બીજું આપણે રેખીય વેગનું ને કોણીય વેગનું સૂત્ર પણ ખબર છે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા,
ધોરણ 11 માં આપણે ભણી ગયા v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા, તો v બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, એમ વી બાય ક્યુ બી. સમીકરણ r નું જે ઇક્વેશન છે r બરાબર v બાય ઓમેગામાં આપણે મૂકવાનું છે સમીકરણ 1 માં. તે અહીંયા આગળ જે સમીકરણ 1 દેખાય છે r, ત્યાં આગળ શું મૂકીએ આપણે, તો કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r માંથી કિંમત મૂકીએ, r ઇઝ ઇક્વલ ટુ v બાય ઓમેગા. સમીકરણ 1 ને ફરી પાછું લખીએ તો v બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ વી બાય ક્યુ બી. કોણીય આવૃત્તિ જો જોતી હોય તો કોણીય આવૃત્તિ કયો, અથવા તો કોણીય વેગ પણ કહી શકો, તો ઓમેગા ઇઝ ઇક્વલ શું લખાય, બી ક્યુ બાય એમ. ઓમેગા શું છે અહીંયા આગળ, કોણીય આવૃત્તિ. એના ઉપરથી જો રેખીય આવૃત્તિ જોતી હોય, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય મ્યુ, ટુ પાય ન્યૂ, અથવા તો ટુ પાય એફ પણ કહી શકો, તો એના ઉપરથી એફ ઇઝ ઇક્વલ ટુ શું લખાય, ઓમેગા બાય ટુ પાય, અથવા તો ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય ટુ પાય. અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખાય, બી ક્યુ બાય એમ, એટલે કે બી ક્યુ બાય ટુ પાય એમ. આને કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. વોટ ઇઝ ધ સાયક્લોટ્રોન, એ આપણે આગળ ભણવાનું છે. સાયક્લોટ્રોન શું છે એ, આમ વીજભાર કણની ગતિ એ આવૃત્તિ એ રેખીય વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી. સાયક્લોટ્રોનની રચના ખૂબ જ ઉપયોગી છે. તો સાયક્લોટ્રોનના આવર્તકાળ, હવે તમને અહીંયા આગળ એફ મળી ગયો, તો એફ ઉપરથી તમારો આવર્તકાળ ટી પણ મળે. ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ, ટી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ. તો આ એફ છે એને ઉલટાવી નાખો તો શું લખી શકાય, ટી ઇઝ ઇક્વલ ટુ આવર્તકાળ ટુ પાય એમ બાય બી ક્યુ. શું લખી શકાય, ટુ પાય એમ બાય બી ક્યુ. તો એના ઉપરથી અહીંયા આગળ જે આકૃતિ આપણે આપેલી છે, તો ત્યાં આગળ આપણે વેગના ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાંઈક ઘટક હોય તો આ વેગ તો કે ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હશે. અને ગતિપથ કેવો હશે, તો કે હેલિકલ આકાર, સ્પ્રિંગ જેવા આકારમાં એ આગળ વધતું હશે, એટલે કે કમાન આકારે આગળ વધતું રહેતું હશે. ઓકે, તો હેલિકલ માર્ગે આગળ વધતા એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલ અંતરને શું કહેવાય, પિચ કહેવામાં આવે છે. બરાબર, ધ્યાન રાખજો, કયા માર્ગે આગળ વધવું જોઈએ, હેલિકલ માર્ગે. હેલિકલ માર્ગે આગળ કરતા એક પરિભ્રમણ દરમિયાન, એક પરિભ્રમણ કરે ત્યારે બંને વચ્ચે થોડીક જગ્યા આવી જાય છે. બરાબર, ફર્સ્ટ જે રાઉન્ડ પૂરું કરે ત્યારે પહેલા રાઉન્ડ અને બીજા રાઉન્ડ વચ્ચે થોડી જગ્યા હોય, એ જગ્યાને શું કહેવાય, તો કે પીચ કહેવામાં આવે છે. એ કાપેલ અંતરને શું કહેવાય, પીચ કહેવામાં આવે છે. તો પીચ બરાબર શું લખી શકાય, વી ઇન્ટુ ટી. વીનો કયો ઘટક, સમાંતર ઘટક. બરાબર, સમાંતર ઘટક શું થાય, વી કોસ થીટા. જો આકૃતિમાં ઉપર તમને બતાવેલું છે વેગ દિશામાં છે, તો એક એનો લંબ ઘટક છે અને એક સમાંતર ઘટક છે. અને સમાંતર ઘટકમાં જ્યાં થીટા હોય ત્યાં આગળ શું બતાવે, તો કે કોસ થીટા બનાવે. તો વીનો સમાંતર ઘટક કોસ થીટા, અને વીનો લંબ ઘટક સાઇન થીટા. તો સમાંતર ઘટક લખો વી કોસ થીટા. આવર્તકાળનું સૂત્ર આગળ ઉપર આપણે જે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય એમ બાય બી ક્યુ મૂકો ઇક્વેશનમાં, તો બધું આપણે મૂકીએ તો અહીંયા આગળ પીચ બરાબર શું લખી શકાય, તો કે ટુ પાય એમ વી કોસ થીટા બાય બી ક્યુ, અથવા તો ટુ પાય એમ વી સમાંતર ઘટક બાય બી ક્યુ, જેને શું કહેવાય, ગતિપથના વર્તુળાકાર પથની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા પણ કહેવામાં આવે છે, અથવા તો હેલિકલ્સની ત્રિજ્યા કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ છે કે સંયુક્ત એવું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જો સંયુક્ત હોય તો એમાં ગતિ કેવી રીતે થાય, અથવા તો વેગ પસંદગીકાર વેલોસિટી સિલેક્ટર કેવી રીતે થાય. આપણને જે સદિશ સ્વરૂપે ભણ્યા, આઈ ક્રોસ જે બરાબર કે, જે ક્રોસ કે બરાબર આઈ, અથવા તો કે ક્રોસ આઈ બરાબર જે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો ક્યુ વીજભાર વી વેગથી ગતિ કરતું હોય, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના ઉપર શું લાગે, લોરેન્સ બળ લાગે. લોરેન્સ બળ બરાબર આપણે શું લખાય, ઇલેક્ટ્રિકલ ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. તો બંનેનો સરવાળો કરો, ક્યુ ઈ પ્લસ ક્યુ વી ક્રોસ બી. તો અહીંયા આગળ જે આપણે આકૃતિમાં બતાવેલું છે, વી એક્સ ડાયરેક્શનમાં બતાવેલું છે, ચુંબકીય ક્ષેત્ર ઝેડ ડાયરેક્શનમાં બતાવેલું છે, અને વિદ્યુત ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં, તો કે વાય ડાયરેક્શનમાં બતાવેલું છે. તો જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હશે એ જ દિશામાં ઇલેક્ટ્રિકલ ફોર્સ એફ ઈ અપ ડાયરેક્શનમાં લાગશે, પણ ચુંબકીય ક્ષેત્ર જે હશે ઝેડ ડાયરેક્શનમાં તો એ દિશામાં નહીં લાગે, કેમ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ એકબીજાથી અપોઝિટ ડાયરેક્શનમાં લાગતા હોય. તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને કેવા હશે, લંબરૂપે હશે. તો બંને કણના વેગ પણ લંબરૂપે હશે. એફ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, ક્યુ ઇન્ટુ ઈ. તો ક્યુ ઈ કઈ ડાયરેક્શનમાં છે, ઇલેક્ટ્રિકલ ફોર્સ કઈ ડાયરેક્શનમાં છે, એફ ઈ, તો કે વાય ડાયરેક્શનમાં, એટલે જે પોઝિટિવ વાય ડાયરેક્શનમાં છે એટલે જે લખેલું છે. સમીકરણ 2 આપો,
હવે એફ બી બરાબર શું લખી શકાય? મેગ્નેટિક ફોર્સ બરાબર, મેગ્નેટિક ફોર્સ ચુંબકીય બળ બરાબર, તો કે ક્યુ વી ક્રોસ બી. હવે વી કઈ ડાયરેક્શનમાં છે? પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં, તો આઈ લેખો છે. અને બી ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં છે? તો કે ઝેડ ડાયરેક્શનમાં, એટલે કે કેરેક્ટર લખેલું છે. તો વી આઈ કેરેક્ટર ક્રોસ બી કે કેરેક્ટર. હવે આઈ ક્રોસ કે શું થાય? તો કે માઇનસ જે. આઈ ક્રોસ કે બરાબર શું થાય? માઇનસ જે. કે ક્રોસ આઈ શું થાય? જે થાય. આઈ ક્રોસ કે માઇનસ જે, તો એનો મતલબ માઇનસ ક્યુ વી બી જે કેરેક્ટર. તો એનો મતલબ શું થયો? તો કે મેગ્નેટિક ફોર્સ છે એ ઇલેક્ટ્રિકલ ફોર્સથી અપોઝિટ ડાયરેક્શનમાં હશે. બરાબર, ઇલેક્ટ્રિકલ ફોર્સ પોઝિટિવ વાય ડાયરેક્શનમાં છે, જ્યારે મેગ્નેટિક ફોર્સ ક્યાં છે? નેગેટિવ વાય ડાયરેક્શનમાં છે. તો અહીંયા સમીકરણ 3 આપણને આવી રીતે મળે. આમ એફઈ અને એફ બી મતલબ કે ઇલેક્ટ્રિકલ ફોર્સ એન્ડ મેગ્નેટિક ફોર્સ એકબીજાને કેવા છે? પરસ્પર વિરુદ્ધ ડાયરેક્શનમાં છે, પણ મૂલ્ય કેવા હશે? બેયના સરખા હશે. જો એનું મૂલ્ય લેવામાં આવે તો મોડ ઓફ એફઈ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એફ બી થશે, અને પરિણામી બળ કેવું હશે? શૂન્ય થશે. તો હવે અહીંયા આગળ બેયના બળ જો સરખા હોય તો બે બળ સરખાવીએ આપણે, કે એફ ઈ બરાબર શું લખાય? ક્યુ ઈ, અને એફ બી બરાબર શું લખાય? ક્યુ વી બી. તો એમાંથી આપણને ક્યુ ક્યુ કેન્સલ કરીએ તો વેગનું, વેલોસિટીનું ઇક્વેશન મળે ઈ બાય બી, જેને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા કહેવામાં આવે છે. ત્યારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાની વાત આવશે ત્યારે આ ફરી પાછો ટોપિક આવશે, કે વેલોસિટી એ શું છે? તો કે ઈ અને બી મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જો બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો આપણને વેલોસિટી વી આપણને મળતી હોય છે. ક્લિયર? તો અહીંયા આગળ જ્યારે જ્યારે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર આપણે આ ફરી પાછું ભણવાનું રહેશે. ઈ બાય બી એ આપણને શું? ઝડપ આપે છે. આ પદ્ધતિનો ઉપયોગ કેણે કરેલો હતો? 1897માં થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર ઈ અને દળનો ગુણોત્તર એમ એના માટે કરેલો હતો, ઈ બાય એમ માટે. અને આ સિદ્ધાંતના ઉપયોગથી માસ સ્પેક્ટ્રોમીટરના નામના સાધનની અંદર એને ઉપયોગ કરેલો હતો. આ સાધન આયનોને તેને ક્યુ બાય એમ ગુણોત્તરને અનુસાર જુદા પડે છે. ઈ બાય એમ ઉપરથી આપણને સ્પેક્ટ્રોમીટરની અંદર ઉપયોગ કરેલો હતો, માસ સ્પેક્ટ્રોમીટર. ઓકે, તો અહીંયા આગળ આવી રીતે છે. મેં કીધું હતું સાયક્લોટ્રોન, તો સાયક્લોટ્રોન એટલે શું? નામ ઉપરથી ખબર પડે, સાયકલ આકારે એટલે કે વર્તુળાકારે ગતિ કરતું હોય એવું ટ્રોન, જેની અંદર આપણે એમ કહી શકીએ કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ડ્યુટેરોન. હવે આવું શા માટે? તો પહેલી વસ્તુ કે આવા બધા કણને પ્રવેગિત કરવા માટે. હવે એની અંદર મેં ચોખ્ખું કીધું કે ભાઈ ટ્રોન પાછળ આવતા હોય એવા ઘણા બધા પ્રવેગિત થતા હોય, જેમ કે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, બરાબર, ન્યુટ્રોન છે, આવા બધા કણને પ્રવેગિત કરવા, ડ્યુટ્રોન. પણ એમાં જે ભારે કણ છે, ભારે કણ કયા કયા છે? તો કે પ્રોટોન છે, જેની ઘાત કેટલી છે? 10^-27 ઘાત. ડ્યુટ્રોન છે, આ બધા ભારે કણ છે. ઇલેક્ટ્રોન છે, કેવો છે? લાઇટ પાર્ટિકલ, મતલબ કે હળવો કણ છે. તો લાઇટ પાર્ટિકલ હોય તો, હળવો કણ હોય તો એ ગતિ કરી શકે નહીં, અથવા તો એના માટે કોઈ બીજી અવસ્થા કરવી પડે. એટલે ભારે કણ માટે, એટલે કે પ્રોટોન, ડ્યુટેરિયન, આલ્ફા કણ, એવા વીજભારિત કણો કે જેને આયનોની ઊંચી ઊર્જા સુધી પ્રવેગિત કરવા માટેનું સાધન છે સાયક્લોટ્રોન, પ્રવેગિત કરવા માટે. એમાં બે વૈજ્ઞાનિક છે, લિવિંગસ્ટન અને લોરેન્સ. લિવિંગસ્ટન અને લોરેન્સ નામના વૈજ્ઞાનિકે 1937માં ન્યુક્લિયસનું બંધારણ જાણવા, ન્યુક્લિયસ કેવું હોય એનું બંધારણ જાણવા માટે એને ઉપયોગ કરેલો હતો. સાયક્લોટ્રોનમાં બે ક્ષેત્રનો ઉપયોગ થાય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, અને કણની ઊર્જા વધારવામાં એનો ઉપયોગ થતો હોય છે. બંને ક્ષેત્રો એકબીજાને લંબરૂપે રાખવામાં આવે છે, એટલે એને ક્રોસ ફિલ્ડ પણ કહેવામાં આવે છે. એકબીજા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબરૂપે હોય એટલે ક્રોસ ફિલ્ડમાં રાખેલા હોય એટલે એને ક્રોસ ફિલ્ડ કહેવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણનું વેગમાન વધારતા ત્રિજ્યા વધે. ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્રની અંદર વીજભારિત કણનું વેગમાન વધે. આપણે હમણાં જ કીધું હતું કે વેગમાન p વધારે તો ત્રિજ્યામાં પણ વધારો થાય. તો વેગમાન વધારતા ત્રિજ્યા વધે, પરિભ્રમણની આવૃત્તિ તેની ઊર્જા ઉપર આધાર રાખતી નથી, એ પણ આગળ જોયું આપણે. એ કેવી રહી? આવૃત્તિ તો અચળ જ રહેતી હોય. અને આ હકીકતનો ઉપયોગ આપણે કેમાં? સાયક્લોટ્રોનમાં. તો એનો સિદ્ધાંત શું કહે? તો કે વીજભારિત કણ મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરી ઊર્જા વધારી લંબરૂપે રહેલું ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરી વર્તુળાકાર માર્ગે ગતિ કરાવી અને એને આવૃત્તિ, વીજભારિત કણની ઝડપ અને વીજભારિત માર્ગની ત્રિજ્યા ઉપર આધાર રાખતી નથી. બરાબર, આવું આપણે કહીએ છીએ.
હવે જ્યારે આપણે સમજશું ત્યારે ખ્યાલ આવી જશે કે મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે, વારંવાર પસાર કરવામાં આવે છે, ઊર્જા એની અપ કરવામાં આવે છે. અને એની સાથે વિદ્યુત ક્ષેત્ર સાથે હમણાં જ કીધું કે શું હોય, ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે હોય, એટલે લંબરૂપે ચુંબકીય ક્ષેત્રમાંથી કઈ રીતે વર્તુળાકાર માર્ગે પસાર કરવામાં આવે. તો જે પરિભ્રમણની આવૃત્તિ કેવી રીતે હતી, આપણે અચળ રહેતી હતી, તો એ આપણે અહીંયા કીધું છે કે પરિભ્રમણની આવૃત્તિ એ કણની ઝડપ કે માર્ગની ત્રિજ્યા ગમે એટલી વધે એના ઉપર આધાર રાખતું નથી. તો એની રચના અહીં આગળ આપેલી છે, સાયક્લોટ્રોનની રચના. ચુંબક છે એન અને એસ, ઉપર એસ આપેલો છે, નીચે એન આપેલો છે, બે ચુંબક વચ્ચે અહીંયા આગળ ડીઝ રાખેલી છે, ડી વન અને ડી ટુ સાયક્લોટ્રોન રાખેલો છે. સાયક્લોટ્રોન બે નાના પોલા ધાતુના અર્ધનળાકાર ડી વન અને ડી ટુનું બનેલું હોય છે. ઓકે, આ સાઇડમાંથી વ્યૂ છે, આ એનો ચોક્કસ વ્યૂ છે, ઉપરથી આપણે આ ટોપ વ્યૂ બતાવેલો છે, જે ઉપર અહીંયા આગળ ઉપર કેવું હશે તો કે એક એસ હશે, અને નીચે જે આ સાયક્લોટ્રોન બતાવે એની નીચે શું હશે તો કે એન ધ્રુવ હશે, બરાબર. એવી રીતે રાખેલું છે, ડોટ રાખેલું છે, એટલે અહીંયા આગળ અંદર તરફ જતું, સોરી, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે, બહાર તરફ આવે છે. ઓકે, ડોટ છે એટલે બહાર તરફ, ક્રોસ એટલે અંદર તરફ. તો ડી જેવો આકાર દેખાતો હોય એવા ડીઝ કહેવામાં આવે છે. અહીંયા આગળ બે જુઓ તમે, બંને કેવા ડી જેવા બતાવે છે, અને વચ્ચે જે પી બતાવેલો છે એ આકૃતિ અહીંયા આગળ વચ્ચે પી પ્રોટોન અહીંયા આગળ બતાવેલો છે. ઓકે, તો અહીંયા આગળ એને તેમને અંદર શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર પ્રબળ વિદ્યુત ધ્રુવોના વચ્ચે રાખવામાં આવે. એન અને એસ ધ્રુવ છે એ કેવા હોય, પ્રબળ, એકદમ શક્તિશાળી હોય. ડીઝને અમુક કિલોવોટના ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે, જે અહીંયા તમે જોઈ શકો. આવર્તક જે બતાવેલું છે બીજું કાંઈ જ નથી, એ શું છે, ઊંચા વોલ્ટેજ દેવામાં આવે છે. કેને? ડીઝને. ઓકે, તો ડીઝને અમુક કિલોવોટના ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ એને જોડવામાં આવે છે. હવે એસી વોલ્ટેજ આપે એટલે બે વચ્ચે શું થાય, જ્યાં શૂન્યાવકાશ હોય ત્યાં આગળ શું થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એક છેડો કેવો થશે, પોઝિટિવ થશે, એક ડીઝ પોઝિટિવ થાય ને બીજી ડીઝ તો કે નેગેટિવ થશે. તો પોઝિટિવ ટુ નેગેટિવ શું થશે, વિદ્યુત ક્ષેત્ર રચાશે. તો બંને વચ્ચે શું થાય, વિદ્યુત ક્ષેત્ર રચાય. તો વીજભારિત કણને પ્રવેગિત કરવો હોય તો બીમને ડીઝના કેન્દ્ર પીની નજીક દાખલ કરવામાં આવે, જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખવામાં આવે. હવે પ્રવેગિત થયેલ વીજભારને ડીઝમાંથી બહાર ખેંચવા માટે ઋણ વીજભારિત પ્લેટ વડે વિચલિત કરવામાં આવે. આયનો અને હવાના અણુ વચ્ચેની અથડામણ નિવારવા અને શૂન્યાવકાશ જે વચ્ચેનો ભાગ છે, બે ડીઝ વચ્ચેનો જે વચ્ચેનો ભાગ છે એ કેવો હશે, શૂન્યાવકાશ હશે. હવે જ્યારે કણ છે એ પ્રવેગિત કરવામાં આવે ત્યારે કણ છે પહેલી ડીઝ પોઝિટિવ હોય બીજી નેગેટિવ હોય તો શું કરશે તો કે ગતિ કરશે, પ્રવેગિત થશે. હવે જેવું પ્રવેગિત થાય અને ડીઝની અંદર આવે એટલે શું થાય, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો એ કેવી ગતિ કરાવશે, વર્તુળાકાર. તો તમે જોઈ શકો કે ડીઝની અંદર વર્તુળાકાર ગતિ કરે છે, ધ્યાન રાખજો, કેવી કરે છે, વર્તુળાકાર. ધાતુના પાત્રમાં વીજભારિત કણ પર વિદ્યુતની અસર થતી નથી કારણ કે ડીઝમાં પ્રવેશી શકતું નથી. બે ડીઝ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે જ્યારે ડીઝની અંદર વિદ્યુત ક્ષેત્ર. આવું ક્યાં, આપણે ચેપ્ટર નંબર 2ની અંદર ભણ્યા હતા કે કોઈ બંધ વાહક પદાર્થ હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, ઝીરો હોય. તો અહીંયા બે ડી દેખાય છે તમને, બે ડીઝ દેખાય છે, કેવા છે, બંધ પાત્ર છે આખા. તો એની બંધ પાત્ર ધાતુના પાત્રની અંદર ક્યારેય પણ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, બે ડીઝની વચ્ચે જ્યાં તમને પી દેખાય છે ને ત્યાં આગળ સીધી લેટીમાં વિદ્યુત ક્ષેત્ર હશે. પણ વિદ્યુત ક્ષેત્ર ડીઝની અંદર નહીં હોય તો ત્યાં શું હશે, ખાલી ને ખાલી ચુંબકીય ક્ષેત્ર જ હશે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે તો કે બે ડીઝની વચ્ચે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તો કે ડીઝની અંદર. ડીઝની અંદર શું નહીં હોય, વિદ્યુત ક્ષેત્ર નહીં હોય, આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. આકૃતિમાં આપણે પી પાસે ધન આયન કે ઋણ આયન વીજભારિત કણ જે મુક્ત કરવામાં આવે, દાખલા તરીકે પ્રોટોનને આપણે અહીંયા આગળ રાખેલો છે, જે પી દેખાય છે ત્યાં પ્રોટોન રાખેલો. મોટાભાગના સમય માટે વીજભારિત કણ ધાતુની બે ડીઝમાં ગતિ કરે, પરંતુ વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્ર બી અસર કરે અને ડીઝની અંદર કેવી ગતિ કરે તો કે વર્તુળાકાર ગતિ કરે છે. આમ જેટલી વખત કણ એક ડીઝમાંથી બીજી ડીઝમાં જાય એમ કેની અસર હેઠળ આવે છે, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવતું હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા વારે ઘડીએ શું થાય, ઉલટસુલટ થયા કરે, એટલે કણ છે એ
प्रवेगित थाय अने मार्ग में आगळ वधे। प्रवेगना कारणे ऊर्जा शुं थाय वधती जाए, ऊर्जा वधे एम एना वर्तुळाकार पथनी गति पथनी त्रिज्या पण वधती जाए। अने केवुं थाय अहीं आगळ जेम जेम आगळ वधे एमनी त्रिज्या पण वधती जाए अने स्पायरल आकार आपणे जोवा मळे। अंते शुं थाय तो के ए एक डिजमां विजभारित अर्धवर्तुळाकार मार्गे गति करे त्यारे केटलो समय ले, टी बाय टू एटले के आवर्तकाळ जेटलो समय ले। बे डीज वच्चेना समयमां केटलो समय, तो आवर्तकाळ वन अपॉन एफ इज इक्वल टू टू पाई एम बाय क्यू बी, अथवा तो आवृत्ति एफ इज इक्वल टू क्यू बाय टू पी एम। तो आवृत्ति ने शूँ कहवा, साइक्लोट्रॉन की आवृत्ति। त्यारे मैं कीधु तू कि भाई साइक्लोट्रॉन की आवृत्ति कहवामां आवे छे। आ आवृत्ति कण की झड़प वेगमान के गति ऊर्जा पर आधारित नहीं। आम क्या तमने वेगमान सूत्र जोवा मळे आवृत्ति में, तो कि ना। एम क्या तमने गति ऊर्जा सूत्र जोवा मळे, तो कि ना। झड़पन सूत्र, तो कि ना। एटले आवृत्ति छे साइक्लोट्रॉन की आवृत्ति એ ઝડપ ઉપર પણ આધાર રાખતી નથી, વેગમાન ઉપર પણ નહીં, અને ગતિ ઉર્જા ઉપર પણ આધાર રાખતી નથી। આમ તો કે એસી વોલ્ટેજની આવૃત્તિ માનીએ એફ એ જે ન્યૂ એ છે એવી રાખવામાં આવે કે જેથી આયનો અડધું પરિભ્રમણ કરે ત્યારે ડીઝ ઉપર ધન ધ્રુવથી દિશા ઉલટાય, એટલે કે એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ સી થાય ત્યારે અનુનાદ રેઝોનન્સની ઘટના થાય। એટલે કે બંને સમય આને આને મતલબ કે પી બિંદુથી ચાલુ કરી વર્તુળાકાર માર્ગે જ્યારે અર્ધચક્ર પૂરું કરે ત્યારે નીચે આવર્તક જે આપેલો છે જે એસી વોલ્ટેજ છે એ પણ કેવું કરે, અર્ધચક્ર પૂરું કરતો હોય। જ્યારે પીથી વર્તુળાકાર માર્ગે ગતિ કરી આખું ચક્ર પૂરું કરે ત્યારે અહીંયા આગળ આખું ચક્ર આવર્તક પણ પૂરું કરતો હોય, તો એના ઉપરથી ગતિ ઉર્જા છે કેમાં, તો કે એના ઇલેક્ટ્રોન વોલ્ટમાં અનુરૂપ આવતું હોય છે। એટલે કે વન ઓફ એમવી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ વી ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું મળતું હોય। તો અહીંયા આગળ કેવી ગતિ કરે છે, વર્તુળાકાર ગતિ, વર્તુળાકાર નિયમિત વર્તુળાકાર ગતિ। એટલે કેન્દ્રગામી બળ લાગતું હોય કેના બરાબર હોય, ચુંબકીય બળ બરાબર। તો એમ વી સ્ક્વેર અપોન આર કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ, વીજભાર ઉપર કેટલું લાગે, ક્યુ વી બી। તો આર આપણને જોઈએ છે રેડિયસ કેટલી છે, તો એમ વી બાય ક્યુ બી, એના બરાબર શું થાય, એમ વી બરાબર વેગમાન, તો પી બાય ક્યુ બી, જે પી શું છે, વેગમાન છે। આમ સમીકરણ અનુસાર જેટલી વાર કણની ગતિ ઉર્જા વધે એટલી વાર ત્રિજ્યા પણ વધતી જાય, અને જ્યાં સુધી એ ઉર્જા એટલી ઉર્જા પ્રાપ્ત ન કરે કે તેના ગતિમાર્ગની ત્રિજ્યા ડીઝ જેટલી થઈ જાય। આકૃતિમાં તમે જોઈ શકો કે એ ફરતો 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 ત્યાં આગળ કે જ્યાં ડીઝનો ડાયમેન્શન છે લાસ્ટ છેડો છે ત્યાં સુધી એની ઉર્જા વધતી જાય, અને છેડે તો કે બહાર નીકળવાનું જે છિદ્ર જ્યાં આગળ વિક્ષેપ પેટી જે આપણે કહીએ છીએ ત્યાં આગળ પહોંચે, ને ત્યાંથી એ જે કણ છે જે પ્રવેગિત છે એકદમ શક્તિશાળી છે એને આપણે ત્યાંથી બહાર કાઢવામાં આવે, અને કેની ઉપર મારો કરવામાં આવે, તો કે ન્યુક્લિયસ ઉપર મારો કરવામાં આવે છે। ઓકે, તો અહીંયા આગળ આપણને શું મળે છે, તો કે મહત્તમ ગતિ ઉર્જા જ્યારે ધારણ કરે ત્યારે તબક્કે વર્તુળ માર્ગની ત્રિજ્યા આર ડીઝની ત્રિજ્યા કેપિટલ આર જેટલી થઈ જાય, ત્યારબાદ તેઓ ચુંબકીય ક્ષેત્ર વડે એનું કોણાવર્તન કરાવી અને અનુભવી છિદ્રમાંથી પ્રણાલીની બહાર નીકળી જાય। આમ વેગ કેટલો હોય, ક્યુ બી આર બાય કેપિટલ બાય સ્મોલ એમ, જે આર છે, આર શું છે, તો કે ડીઝની ત્રિજ્યા છે, બરાબર, બહાર નીકળતી ત્રિજ્યા છે। આમ શું થાય, તો કે જેટલી પણ ગતિ ઉર્જા હતી એ કેવી રીતે વન ઓફ એમ વી સ્ક્વેર વી બરાબર આપણને ઇક્વેશન જે ઉપર સમીકરણ ત્રણ મૂક્યું એની કિંમત મૂકો, તો ક્યુ બી આર અપોન એમ હોલ સ્ક્વેર, તો અહીંયા આગળ એમ વી સ્ક્વેર વન ઓફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ શું લખાય, વન બાય ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર બાય એમ લખી શકાય, બરાબર। તો અહીંયા આગળ સમીકરણ એક અને સમીકરણ ચાર જે શું બતાવે, તો કે આયનના એક પરિભ્રમણ માટે લાગતો સમય અથવા તો આવૃત્તિ એની ઝડપ અથવા તો એની ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી, પરંતુ ગતિ ઉર્જા એના વર્તુળ માર્ગની ત્રિજ્યા ઉપર આધારિત છે, બરાબર। ગતિ ઉર્જા છે ત્રિજ્યા, ગતિ ઉર્જાનું સૂત્ર વન ઓફ એમ વી સ્ક્વેરમાં આર આવે છે સામેની બાજુ, બરાબર, ને પહેલી બાજુ આર, આર શું બતાવે, વર્તુળ માર્ગની ત્રિજ્યા, એટલે ગતિ ઉર્જા છે ત્રિજ્યા ઉપર આધાર રાખે છે, પણ એના માટે લાગતો આવૃત્તિ છે એ ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી, નથી કે ઝડપ ઉપર આધાર રાખતું, બરાબર। તો અહીંયા આગળ એના છે, અને ઉપયોગ ક્યાં ક્યાં થાય, તો કે સાયક્લોટ્રોનનો ઉપયોગ એના દ્વારા પ્રવેગિત થયેલા ઊંચા ઉર્જાવાળા આયનને ન્યુક્લિયસ ઉપર પ્રતાડિત એટલે કે બંબાટ કરવામાં આવે છે, પરિણામે થતી ન્યુક્લિયસ પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થાય, અને ન્યુક્લિયસનું આપણે બંધારણ જાણી શકીએ। એનો બીજો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડી ઇમ્પ્લિમેન્ટ કરી અને ગુણધર્મો બદલવા માટે અથવા તો નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે સિન્થેસાઇઝ કરવા માટે પણ ઉપયોગ થતો હોય,
અને હોસ્પિટલની અંદર રેડિયોએક્ટિવ પદાર્થો બનાવવા માટે, રોગના નિદાન કરવા માટે પણ આ સાયક્લોટ્રોનનો ઉપયોગ થતો હોય છે. ઓકે, તો આજ માટે એટલું. તમારે હોમવર્કની અંદર આખે આખું જે સાયક્લોટ્રોન છે બરાબર, એ તમારે હોમવર્કમાં મને લખીને મોકલાવવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય.